હવે એક વાત છે કે પ્રસંગ કે એક શિક્ષક તરીકે બાળકની અંદર રહેલ કળા બાળકના શરીર મન અને આત્માની રહે આત્માની અંદર જે કાંઈ પણ રહેલું છે એને બહાર લાવવું એટલે શિક્ષણ. આને લગતો જ એક પ્રસંગ છે કે એક વખત સેક્રેટરી પોતે જંગલમાં ફરવા જાય છે. હવે જંગલમાં ફરતા ફરતા એને એક 8-10 વર્ષના એક બાળકને જોવે છે. બાળક હોય છે એ લાકડા કાપવાનું કામ કરે છે. હવે લાકડા કાપીને બાળકે ભારી બાંધી હતી લાકડાની. હવે લાકડાની ભારી જોઈને સેક્રેટરીસ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે કે આ ભારી એટલી કલા અને કારીગરીથી બાંધવામાં આવી હતી કે એમાં એવું એક કૌશલ્ય હતું. એટલે બાળકને પૂછ્યું સેક્રેટરીસે કે આ ભારી કોને બાંધી. એટલે બાળકે કીધું કે આ ભારી તો મેં બાંધી છે. એ કે પણ સેક્રેટરીસને વિશ્વાસ ન આવ્યો કે આવો નાનો બાળક આવી સુંદર અને આવી કળાત્મક ભારી બાંધી શકે. હવે આજુબાજુમાં જોયું તો આ બાળક છે બીજો કોઈ હતો નહીં. બાળકને પૂછ્યું કે શું કામ કરો છો તમે. તો કે અમારી પરિસ્થિતિ બહુ ગરીબ છે અને અમારું કુટુંબ જંગલના લાકડા કાપીને લાકડા વેચીને ગુજરાન ચલાવે છે. સેક્રેટરીસે બીજું પૂછ્યું કે તું ભણવા જાશ. તો બાળકે કીધું કે અમારી પરિસ્થિતિ એટલી ગરીબ છે કે મારા મા બાપ મને ભણાવી શકે તેમ નથી એટલે હું ભણવા જતો નથી. અને જે કાંઈ પણ આ લાકડા કાપી એમાંથી અમને પૈસા મળે તો એમાંથી અમે ગુજરાન ચલાવીશ. એટલે અમે ભણી શકીએ એટલા પૈસા મારા માતા પિતા પાસે નથી એટલે મારા માતા પિતા મને ભણાવતા નથી અને હું કામ કરું છું. સેક્રેટરીસને ઘણું આશ્ચર્ય થયું. એને બાળકને પૂછ્યું જો આ ભારી તે બાંધી હોય બરાબર તો આ ભારી છે એ તું ફરીથી બાંધી દે. એટલે સેક્રેટરીસે સૌ પ્રથમ તો ભારી હતી ભારીને જે દોરડું બાંધ્યું તેને ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ સેક્રેટરીસથી આ દોરડું હોય છે એ ભારી ખુલતી નથી. અને બાળકે આ જે ભારી હતી એ દોરડાનો એક છેડો ખેંચીને ભારી હતી આખી ખુલી જાય છે અને લાકડા ત્યાં ઢગલો થઈ જાય છે. હવે બાળકને કહે કે આ ભારી છે એ ફરીથી જો તે બાંધી દે ફરીથી બાંધી દે. એટલે બાળકે આજે ભારી હતી ફરીથી જે લાકડા હોય છે એની ગોઠવણી કરીને દોરડા વડે આ ભારી છે એ બાંધે છે. અને આ ભારી પહેલાં જેવી જ એવી આબેહૂબ અને એવી સુંદર બાંધવામાં આવે છે. એવી કળાત્મક અને એવી કળાથી અને આ ભારી એટલે આમ સુંદર દેખાતી એવી રીતે લાકડા ગોઠવેલા હતા. તરત જ સેક્રેટરીસ આ બાળકને ઓળખી જાય છે કે આ બાળકની અંદર એક પ્રકારની કળા છે, એક પ્રકારનું કૌશલ્ય છે, એક પ્રકારની ડિઝાઇન છે. આ બાળકમાં ઘણું જ્ઞાન છે પણ જો આ બાળકને ભણાવવામાં આવે, આ બાળકને શિક્ષણ આપવામાં આવે તો આ બાળક ભવિષ્યમાં એક મહાન વ્યક્તિ બની શકે. સેક્રેટરીસ આ બાળકને ઓળખી જાય છે. સેક્રેટરીસે એને કીધું કે ભલે તારે ભણવું છે. તો કે હા મારે ભણવું છે. એ કે તો કે ભલે હાલ તારા મા બાપ મને બતાવ. એના માતા પિતા સાથે વાત કરીશ
કે આ બાળકને હું મારી સાથે લઈ જાઉં છું, આ બાળકને હું ભણાવીશ, ભણાવી ગણાવીને હોશિયાર બનાવીશ, કે આ બાળક છે એક વખત આ દેશનો એક મહાન નાગરિક બનશે, એવું સક્રોટીસે જોઈ લીધું. હવે એના માતા પિતાને સમજે, એના માતા પિતાને પણ એ થોડીક મદદ કરે છે સક્રોટીસ કોઈ પૈસાની, અને બાળકને એ પોતાની સાથે લઈ જશે. બાળકને એક સારી સ્કૂલમાં એડમિશન અપાવીને એને ભણાવવા માટેની પૂરેપૂરી, પોતાના બાળક હોય, પોતાનો દીકરો હોય, દીકરાની જેમ જ એને ભણાવે છે. જ્યારે આ બાળક થોડોક મોટો થાય છે ત્યારે એને હોસ્ટેલમાં મૂકવામાં આવે છે. હોસ્ટેલનું તમામ ખાવા પીવાનું રહેવાનું ભણવાનું તમામ ખર્ચ હોય છે સિક્યોરિટીસ દ્વારા આપવામાં આવે છે. અને આ બાળકમાં જ્ઞાન તો હતું જ, બાળક ધીમે ધીમે ભણી ગણીને એટલો હોશિયાર બની જશે, ગણિતમાં વિજ્ઞાનમાં એટલો હોશિયાર બાળક બને છે કે આ બાળક આગળ જતાં ઘણો અભ્યાસ કરે છે. અને આ બાળકનું નામ જે મોટો થઈને આ બાળક જે વિશ્વમાં ગણિત અને વિજ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે, આ બાળકનું નામ હતું પાયથાગોરસ. એટલે સેક્રોટીસે જેવી રીતે પાયથાગોરસને બાળપણમાં ઓળખીને એને જે બાળકને મદદ કરીને બાળકને આગળ ભણાવીને એક વિશ્વમાં નામ એને નામના પ્રાપ્ત કરાવી, તો આપણે પણ આપણી શાળાના જે બાળકો હોય, આ બાળકોની અંદર જે કાંઈ પણ જ્ઞાન હોય, એનામાં સંગીત હોય, એનામાં ચિત્રકામ હોય, એનામાં બોલવાની કળા હોય, એનામાં લખવાની કળા હોય, એનામાં જે કાંઈ પણ સારી વસ્તુ સારી બાબતો પડેલી હોય એને બહાર લાવવી અને એને ખીલવવી એક ગુરુ તરીકે એક શિક્ષક તરીકે આપણી ફરજમાં આવે, તો આ વાત દ્વારા કે સક્રોટીસ અને પાયથાગોરસ કે એક નાનો બાળક પણ, એક મજૂર વર્ગનો બાળક પણ જો પોતાને સારું વાતાવરણ, સારી સુવિધા અને સારા જો શિક્ષક અને ગુરુ મળી જાય તો વિશ્વમાં વિશ્વને અનેક રીતે એ મદદરૂપ થાય. આ વાત છે અહીંયા પૂરી કરવા.